नमस्कार, मेट्रो न्यूज में आपनु स्वागत है। हूँ विशाल मेहता। समाचार की शुरुआत करिए महत्वना ब्रेकिंग न्यूज थी। कोरोना बाबते महत्वना ब्रेकिंग न्यूज आ रहा है। जी रीते गुजरात की अंदर अत्यारे हाल में 924 केस सामे आया है। गुजरात में छेल्ला 24 कलाक की अंदर 1009 केस सामे आता समग्र मामले तंत्र सतर्क थयु। 974 दर्दियों ने डिस्चार्ज पर करवामां आवशे। जी रीते 24 कलाक में 22 दर्दियों मौत थया छे। महत्वनुं छे के जी रीते गुजरात की अंदर सतत कोरोना आंकड़ो वधी रह्यो छे, जेमां सूरत में 198, अमदावाद में 139 केस सामे आव्या छे, तो वडोदरा में 80 केस अने राजकोट में 70 नवा केसों सामे आव्या छे। बात करिए गुजरात की स्थिति की, नवा केसों की अंदर 1109 केस की साथ कुल केसों आंकड़ो 64,784 थयो छे। तो जिल्लानी वात करवामां आवे, सूरत में 258, अमदावाद में 151, वडोदरा में 98, राजकोट में 85 केसों सामे आव्या छे। 24 कलाक में नोंधायेला केस जेमां भावनगर में 47, जामनगर में 34, મહેસાણા માં 26 અને જૂનાગઢ માં 21 કેસ સામે આવે છે। વાત કરીએ ભાવનગર ની, જેવી અત્યારે હાલ માં 47 કેસ સામે આવે છે। ગુજરાત ની સ્થિતિ ની જો વાત કરવામાં આવે તો આજે 1109 કેસ સામે આવ્યા છે, તો કુલ કેસોનો આંકડો 64,784 એ પહોંચ્યો છે। અને જિલ્લા ની વાત કરવામાં આવે તો 24 કલાક ની અંદર સુરત માં 258, અમદાવાદ માં 151, વડોદરા માં 98 અને રાજકોટ માં 85 કેસ સામે આવે છે। તો ભાવનગર માં 47, જામનગર માં 34, મહેસાણા માં 26 અને જૂનાગઢ ની અંદર 21 કેસો 24 કલાક માં નોંધાયા છે। તો વાત કરીએ અમદાવાદ ની, અમદાવાદ ના વસ્ત્રાપુર ખાતે આવેલો અમદાવાદ નવ મોલ સીલ કરવામાં આવ્યો છે। સાથે જ તહેવારને લઈને મોટી સંખ્યામાં લોકો મોલ ની અંદર ખરીદી કરવા માટે ઉમટ્યા હતા। સાથે જ મોલમાં જાણે કોરોનાનો કેર ન જોવા મળ્યો હોય તેવી રીતની અત્યારે સ્થિતિ સર્જાઈ હતી। લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન ભૂલીને ફરતા જોવા મળ્યા હતા। મોલ દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવી હતી। કોરોનાની મહામારીને લઈને ઘોર બેદરકારી જોવા મળતા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ વન મોલને સીલ કરવામાં આવ્યો છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બીજું એક વિવાદ પ્રકાશમાં આવ્યો છે। અમદાવાદમાં છેલ્લા એક વર્ષથી મેયર રિલીફ ફંડનું અસ્તિત્વ જ નથી। જો કે ભારતીય સ્ટેટ બેંકમાં છેલ્લા 15 વર્ષથી મેયર્સ રિલીફ ફંડના નામે એક એકાઉન્ટ છે અને આ એકાઉન્ટમાં 6,34,144 રૂપિયા છે। ત્યારે આ ફંડ અંગે ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જ કોઈ માહિતી નથી અને આ ફંડનો કેવી રીતે અને ક્યાં ઉપયોગ કરવો તેની પણ કોઈ માહિતી નથી। અંદર 20 વર્ષથી આ પ્રકારનું કોઈ ફંડ અસ્તિત્વમાં નથી, જેના લઈને મેં અપીલ કરી। અપીલ સુનાવણીમાં અપીલ અધિકારીએ એવું કીધું કે આ ભાઈને તમે માહિતી પૂરી પાડો। માહિતી પૂરી પાડી એમાં મને મેયર રિલીફ ફંડનો જે એકાઉન્ટ વપરાય છે એ એકાઉન્ટની ડિટેલ્સ આપવામાં આવી, જેમાં અત્યારે હાલ 6,37,000 રૂપિયા પડ્યા છે। એ હવે 6,37,000 ક્યાં વાપરવામાં આવે છે એ અંગે અમદાવાદીઓને કોઈ ખબર નથી। એટલે આવનારી 2020ના ઇલેક્શનમાં અમદાવાદીઓ માટે આ એક સવાલ હોવો જોઈએ કે આ 6,37,000 ક્યાં વપરાય છે, આ એકાઉન્ટનો યુઝ ક્યાં થાય છે। તો અમદાવાદ અને સુરતના સીપીએ આજે ચાર્જ સંભાળ્યો છે। મહત્વનું છે જે રીતે અધિકારીઓની બદલી થઈ હતી, જેમાં સુરતના અજય તોમર અને અમદાવાદના સંજય શ્રીવાસ્તવે સીપી તરીકે આજે ચાર્જ સંભાળ્યો છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આજે બપોરે 12 વાગે ચાર્જ સંભાળ્યો હતો। શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસ ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કમિશનર સંજય શ્રીવાસ્તવનું ભવ્ય સ્વાગત કરાયું હતું। ક્રાઇમ બ્રાન્ચ જેસીપી અમિત વિશ્વકર્માએ પણ સૌથી પહેલા સ્વાગત કરી તેમને આવકાર્યા હતા। તમામ ઉચ્ચ અધિકારીઓએ તેઓ સાથે મળ્યા હતા અને એક સારા અને સુમેળ વાતાવરણની સર્જન કરવાની તેમણે બાંયધરી આપી હતી। સંજય શ્રીવાસ્તવે આજથી નવનિયુક્ત પામેલા શહેર પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે। અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે।
તેમનો સ્વભાવ શાંત પ્રકૃતિની અને લો પ્રોફાઇલ રહેવાની છબી ધરાવે છે. સંજય શ્રીવાસ્તવ ધરાવે છે, ખાસ કરીને તેમનો નિર્મળ સ્વભાવ છે. ઉલ્લેખનીય છે કે આજે ચાર સંભાળીને સાથે તેમણે જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમ સાથે સી ટીમની કામગીરીને પણ આગળ વધારવાની શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત લો એન્ડ ઓર્ડરની ભૂમિકા પર કામ કરવા માટે અને અગ્રિમતા આપવામાં આવશે. પ્રયત્ન કરીશ કે પ્રજાને અમારી પાસે આવવું નહીં પડે. અમે વધારે પ્રજા પાસે જઈને એમની તકલીફો સાંભળીએ, એમની મુશ્કેલીઓ દૂર કરવા પ્રયત્નો કરીએ. અંતમાં આજના રક્ષાબંધનના શુભ પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામના પાઠવું છું. સુરતના નવનિયુક્ત પોલીસ કમિશનર અજય તોમર સાથે મંતવ્ય ન્યૂઝે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં સુરત પોલીસની નવી કાર્યનીતિ અને કાર્યપદ્ધતિ અંગે પણ વાતચીત કરાઈ હતી. આજે સુરત પોલીસ કમિશનરનું ચાર્જ સંભાળનાર પોલીસ કમિશનર અજય તોમર સાહેબ સાથે વાતચીત કરવા માટે આપણે આવ્યા છે. તોમર સાહેબ, આજે સુરત પોલીસ કમિશનરનું ચાર્જ લીધું છે, કયા પડકારો અને શું પ્રાથમિકતા રહેશે તમારી? આજની તારીખમાં જેમ આખા વિશ્વમાં, આખા ભારતમાં, ગુજરાતમાં, એવી જ રીતે સુરતમાં કોરોનાનો પડકાર એક બહુ મોટો પડકાર છે. ઘણા બધા લોકો અફેક્ટ થયા છે. કોરોનાની આ મહામારીમાં પ્રજાની સારામાં સારી સુરક્ષા માટે પ્રશાસન અને બાકી સરકારના જુદા જુદા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને સારામાં સારી કામ કરવાની પ્રથમ પ્રાથમિકતા છે. આના પછી પોલીસના જે મુખ્ય કામ છે, કાયદો વ્યવસ્થા એન્ડ ઓર્ડર અને ગુના ઉપર કંટ્રોલ, આ અમારી પ્રાથમિકતા રહેશે. સુરત ગુજરાતનું આર્થિક પાટનગર છે, સુરતમાં સૌથી વધુ આર્થિક ગુનાઓ વધી રહ્યા છે, તેના પાછળ શું, કેવી રીતે તમે એને કંટ્રોલ કરશો? આર્થિક ગુનેગારી એક એવી બાબત છે કે જ્યાં ઇકોનોમિક એક્ટિવિટી વધારે હોય ત્યાં આ પ્રકારના ગુનાઓ વધવાની શક્યતા હોય છે. પણ જે આ પ્રકારના કોઈ પણ ગુના બને, તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધે, ફરિયાદ નોંધીને તાત્કાલિક યોગ્ય રીતે વ્યવસ્થિત તપાસ કરે અને તાત્કાલિક ગુનેગારોને જબ્બે કરે, તો મને એમ થાય છે કે આ લોકોને પછી કોઈ મોટિવેશન રહેશે નહીં. તો એને કંટ્રોલ કરવાના ઉપર અમારા બહુ ખાસ ભાર મૂકવામાં આવશે અને તાત્કાલિક તપાસ કરીને ગુનેગારોને અટક કરીને કાયદા મુજબ પગલાં લેવામાં આવશે. સુરત બહુ મોટું શહેર છે, 60 લાખથી વધુ વસ્તી છે, પરંતુ ઓર્ગેનાઇઝ ક્રાઇમ પણ દિવસે દિવસે વધી રહ્યું છે. અંડરવર્લ્ડની કેટલીક ધમકીઓ પણ સુરતના બિલ્ડરો તેમજ વેપારીઓને મળતી આવી છે, તો એને કંટ્રોલ કરવા માટે તમે શું કરશો? અંડરવર્લ્ડ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ, એની ખાસ વાત આ છે કે લોકો આનાથી બી જાય એના દુરુપયોગ આ લોકો કરતા હોય છે. હું સ્પષ્ટપણે માનું છું કે પોલીસ લોકોની મદદ માટે છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ સો કોલ્ડ અંડરવર્લ્ડના માણસ હોય, ઓર્ગેનાઇઝ ક્રિમિનલ હોય, આ પ્રકારના માણસોથી બીવાની જરૂર નથી. પોલીસ તમારી પડખે છે. કોઈ પણ માણસ ધમકી આપતો હોય કે તમારા પ્રત્યે કોઈ પણ ગુનાહિત કૃત્ય આચરવાની તૈયારીમાં હોય, પોલીસને સંપર્ક કરો. પોલીસ તમારી મદદે તાત્કાલિક આવશે, યોગ્ય રીતે આ લોકોને પાઠ ભણાવવામાં આવશે. સુરતનો ખૂબ જ સળગતો પ્રશ્ન હોય તો ટ્રાફિક સમસ્યા. વર્ષોથી હું જોઈ રહ્યો છું, સુધીર સિન્હા, કુલદીપ શર્મા, વીકે ગુપ્તા, રાકેશ અસ્થાના, દરેક પોલીસ કમિશનરે ખૂબ જ મહેનત કરી છે, પરંતુ ટ્રાફિક સમસ્યા હજુ સુધી હલ નથી થઈ. તમારા આવ્યા પછી સુરતની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે શું પ્રયત્ન કરશો? ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સૌથી પહેલાં એને યોગ્ય રીતે સમજવાની જરૂર છે. હું થોડાક સમય મને લાગશે, એના યોગ્ય રીતે વૈજ્ઞાનિક ઢબે એની સમીક્ષા કરવામાં આવશે અને પછી જે ઉપલબ્ધ રિસોર્સિસ છે, મને ખબર છે સુરતના લોકો આ બાબતે બહુ સહકાર પોલીસને આપતા રહ્યા છે. પોલીસ વૈજ્ઞાનિક ઢબે સમીક્ષા કરીને, અધ્યયન કરીને, સ્ટડી કરીને કામ કરશે અને લોકો પોલીસને સહકાર આપશે, તો મને એમ થાય છે કે આપણે બહુ મોટા ફેરામાં પાડી શકીએ. દરેક આઈપીએસઓની કામ કરવાની પદ્ધતિ અલગ છે. તમે પણ સુરતમાં પહેલી વખત પોલીસ કમિશનર તરીકે આવ્યા છો, તમારી કામ કરવાની પદ્ધતિ કેવી હશે? આપ કહો છો એવી રીતે દરેક અધિકારીની જુદા જુદા પદ્ધતિ હોય છે. હું મારી કરવાની પદ્ધતિ કેવી રહેશે આપને જોવા મળશે. હું મારા તરફથી મારા બેસ્ટ એફર્ટ કરવાનો છું. થેન્ક યુ.
दर्शक मित्रों आ हता सूरत शहर ना पोलिस कमिश्नर अजय तोमर साहेब साथे केटलीक वातचीत करी तेमनु केवु छे के आजे पहेलो दिवस छे अने सूरत शहर मा कायदो व्यवस्था नी खूब ज गंभीर रीते जाणवणी करवामां आवशे तेवु तेमनु केवु छे। कैमरामैन पार्थ साथे वहाब बेलिम सूरत। राज्य सरकारना गृह विभाग अने पोलीसे मळीने राज्यमां प्रथम वखत वडोदरामां आई फेशियल रेकग्नाइज सॉफ्टवेरनो सफळ प्रयोग कर्यो छे। જે સોફ્ટવેરની મદદથી વડોદરા પોલીસે દેશભરમાં કુખ્યાત આરોપીઓ પર બાજ નજર રાખી શકશે। વડોદરાના રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરા જો કુખ્યાત આરોપીને દેખશે તો તે પોલીસ કંટ્રોલ રૂમમાં લાગેલી સ્ક્રીન પર એલર્ટ આપશે, જેનાથી કંટ્રોલ રૂમમાં બેસેલ કર્મચારીઓ જે પોલીસ સ્ટેશનને જાણ કરશે, જેથી આરોપીને સહેલાઈથી પકડવામાં સરળતા રહેશે। મહત્વની વાત છે કે આઈ સોફ્ટવેર માત્ર આરોપીને પકડવા માટે જ નહીં, પરંતુ કોઈ વ્યક્તિ ગુમ થઈ ગઈ હશે અથવા તો કોઈ ચેન સ્નેચર કે લૂંટની ઘટના બને તેમાં પણ પોલીસને મદદરૂપ થશે। આ આઈ સોફ્ટવેરમાં માત્ર રાજ્ય નહીં પરંતુ દેશભરમાં આરોપીઓનો ડેટા નાખવામાં આવશે, જેથી દેશમાં આ વોન્ટેડ આરોપીઓનો જે નાસીને વડોદરા આવે છે તો તેઓનું સીસીટીવી કેમેરા સોફ્ટવેર દ્વારા તેને શોધી કાઢવામાં આવશે। બનાવવા માટે સિક્યોર અને સેફ બનાવવા માટે એક સારું પહેલ છે અને હાલમાં એક અઠવાડિયાના આમાં મારી ટેસ્ટિંગ થઈ છે, આમાં બધા સકારાત્મક રિઝલ્ટ્સ મળ્યું છે અને નેક્સ્ટ 15 દિવસમાં ઓર મેં અલગ અલગ સિનેરીઓ બનાવીને અલગ અલગ ડેટા સેટ બનાવીને આના ટેસ્ટિંગ કરવાના છે। આસામ બટાલિયનમાં ફરજ બજાવતા ભાવનગરના ભંડારિયા ગામના વતની હવાલદાર શક્તિસિંહ ગજેન્દ્રનું ગોહિલનું હૃદયરોગના હુમલાથી દુઃખદ મોત થયું છે। તેઓનો આર્થિક દેહ જે પાર્થિવ દેહ છે તે અત્યારે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો છે। શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એરપોર્ટ ખાતે શક્તિસિંહના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી છે। શક્તિસિંહ ભારતીય સેનાના ઇલેક્ટ્રોનિક અને મિકેનિકલ એન્જિનિયર કોર્સમાં સેવા આપી રહ્યા હતા। આ 31 જુલાઈના રોજ હૃદયરોગના હુમલાના કારણે તેમનું દુઃખદ અવસાન થયું છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિત શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જે રીતે હૃદયરોગના હુમલાના કારણે જવાનનું મોત થયું છે, ખાસ કરીને જે રીતે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં આસામ બટાલિયનમાં ફરજ બતાવતા શહીદ સૈનિક શક્તિસિંહનું મોત થયું છે। સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વના બ્રેકિંગ ન્યૂઝ વડોદરાથી આવી રહ્યા છે। વડોદરાની અંદર અત્યારે હાલમાં હત્યાનો ગુનો બન્યો છે। વડોદરાના નિજામપુરા વિસ્તારમાં હત્યાની ઘટનાએ આકાર લીધો છે। મહત્વના સમાચાર, જ્યાં ન્યૂ એરા સ્કૂલ પાસે કબ્રસ્તાનમાં હત્યાની ઘટના ઘટાઈ, સાથે જ કબર ખોદનારા મજૂર બીજા મજૂરની હત્યા કરી નાખી છે। દારૂની પેટીઓ ખોટલી બાબતે બે મજૂર વચ્ચે તકરાર થઈ અને તે જ મુદ્દો હત્યાનું કારણ બન્યો। તકરાર દરમિયાન માથામાં પથ્થર મારી હત્યા કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો વડોદરાથી, કે જે રીતે અત્યારે હાલમાં વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં હત્યાની ઘટનાએ આકાર લીધો છે। તેની અંદર કબ્રસ્તાનની અંદર બે નજૂરોએ હત્યા કરી છે। દારૂની પોટલી બાબતે તકરાર થઈ અને ત્યારબાદ એક મજૂરે બીજા મજૂરની હત્યા કરી નાખી, જેના કારણે અત્યારે હાલમાં આક્રંદનો માહોલ એ વિસ્તારમાં છવાયો છે। ન્યૂ એરા સ્કૂલ પાસે આવેલા કબ્રસ્તાનની અંદર હત્યાની ઘટનાએ આકાર લીધો છે। રક્ષાબંધનનો તહેવાર એક પરિવાર માટે ખાસ રહ્યો, રાખડીને ભાઈની રક્ષા માટે બાંધવામાં આવે છે, ત્યારે આ પરિવારે મહામારીના આ કઠિન સમયમાં 4 વ્યક્તિને નવજીવન આપી એક નેમ લીધી હતી। અમદાવાદના અસરાની પરિવારે કોરોના કાળમાં પ્લાઝમા ડોનેટ કરવાની નેક લીધી હતી અને હવે પરિવારના 4 લોકોને કોરોનામાંથી મુક્તિ મળે 1 મહિના બાદ પ્લાઝમા ડોનેટ કરાશે। પરિવારનું માનવું છે કે રક્ષાબંધનના ખરા અર્થમાં અમે કોરોના પીડિત ભારતીય ભાઈ બહેનોને પ્લાઝમા રૂપી મદદ કરી છે। રક્ષાબંધનના અવસર પર એક નાનકડું ગીત પણ તેમણે ગાઈને કહ્યું હતું। તો અમે વિચાર્યું કે સારું, ચલો કોઈક બીજાની જિંદગી બચી શકે છે આનાથી, તો અમે પ્લાઝમા ડોનેટ કરાવી દઈએ। એની માટે થઈને અમે પ્લાઝમા ડોનેટ કર્યું અને આજે કદાચ અમારા થકી કેટલાય વ્યક્તિઓની જાન બચી પણ હશે। અને રક્ષાબંધનનો દિવસ છે એટલે ભાઈ બહેનની રક્ષા કરવી એ જરૂરી છે, એટલે એવું જરૂર નથી કે આપણે પોતાના જ ભાઈ હોય, બીજા ભારતીય બધા નાગરિક આપણા ભાઈ બહેન જ છે, તો પ્લાઝમા રૂપે અમે એમને ડોનેટ બધું કરીને અમે એમની રક્ષા કરી છે અને આનાથી મહાન કોઈ દિવસ હોઈ ના શકે,
અને જે પણ પોઝિટિવ વ્યક્તિ હોય, જે પણ પોઝિટિવ થયા આપણા દેશના જે પણ વ્યક્તિ, તેનો હું એક એ સંદેશ આપવા માંગુ છું કે તમે પણ પ્લાઝમા ડોનેટ કરો, જેથી આપણા દેશના જે પણ ભાઈઓ બહેનો છે જે કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, તો એમણે જલ્દીથી સ્વસ્થ થઈ જાય. તો આપણે જોયું કે રક્ષાબંધનના તહેવાર પર જ્યારે બેન રાખડી સ્વરૂપ કવચ ભાઈને બાંધતી હોય છે, તો અમદાવાદના આ પરિવારે પ્લાઝમા સ્વરૂપ કવચ કોરોના દર્દીને ડોનેટ કર્યું છે. કેમેરા પર્સન મુંજલ ભટ્ટ સાથે નિધિ પંચાલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં કોરોના રોગચાળાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 63,000ને પાર પહોંચી છે, જ્યારે મૃત્યુ આંક 2500 નજીક પહોંચી ગયો છે. આ ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે ભાવનગરની એક ખાનગી હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો છે, જે ચોંકાવનારી વાત છે. આ વાયરલ વિડીયોમાં કોરોનાના દર્દીના નામે ઇન્જેક્શનની ખરીદી કરી વેચી માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. માહિતી મુજબ સોશિયલ મીડિયા પર હાલ ભાવનગરની એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરનો વિડીયો વાયરલ થયો છે. આપણે ત્રણ આપેલા છે, બે અત્યારે એમની પાસેથી મંગાવ્યા ઓલરેડી, એમના ઈચ પેશન્ટના રિલેટિવ પાસેથી આપણે બે ચંદ્રકાંતભાઈ માટે મંગાવ્યા, અત્યારે એક એમની પાસે પડ્યું છે. તમારા આગળ જયારે છ આવ્યા ત્યારે તમે તો પેશન્ટને બારોબાર ત્રણેય જણને આપી દીધા ને, છ એ છ પેશન્ટ જે છે બીમ્સ માંથી પોતે જ લઈ આવ્યા. ઈ જ્યાં હોય ત્યાં ચંદ્રકાંતભાઈ ના નામે લઈ આવ્યા ને, તો ઈ તમારો કયો હક બને છે? ચંદ્રકાંતભાઈ ના નામે તમે આધાર કાર્ડ આપીને કોકને લાવો? અત્યારે મારા બાપા હુઈ ગયા. સાહેબે એક્સપ્લેન કર્યું, સાહેબ ની વાત છે, હું ઇન્જેક્શન નું પૂછું છું, સાહેબ ને વચ્ચે નહીં લાવતો, એમને કઈ ખબર જ નથી. ત્યારે ખબર પડી ચંદ્રકાંત ભાઈ ના નામે તમે વહીવટ કરી લીધો. બોલો, સાચું છે કે નહીં? તો આ ફ્રોડ કરો તમે. અમિતભાઈ પટેલ ની સાઈન કોઈ કરી હતી? બોલો, તમને કહો સાહેબ, અહીંયા વિડીયો હાલે અમિતભાઈ નોતી કરી ને સાઈન? હે, મેઇન ઇન્ચાર્જ સ્પોક્સ પર્સન તમે હતા, પ્રકાશભાઈ કટારિયા, બરાબર? તમને ખબર નથી કોઈ સાઈન કરી છે? નથી અમિતભાઈ કરી, બરાબર? એ તમારી ભૂલ છે, ફ્રોડ છે. બોલો, અમિતભાઈ તો આવ્યા જ નથી 4 દિવસ થી. તમે નહી, કેટલા દિવસ થી નથી આવી તમને ખબર નથી? આજે સેકન્ડ છે, બરાબર? હાલો, 2 દિવસ થી નથી આવ્યો. પૈસા પેશન્ટ જે છે એમની, એમના માટે એમના પ્રિસ્ક્રિપ્શન ઉપર એક પેશન્ટ માટે અમે ઇન્જેક્શન લાવેલા, જે છ ઇન્જેક્શન લાવેલા, તેનું આધાર કાર્ડ જેમાં અમિત પટેલ ની સાઈન, એ અમને લોકો પેશન્ટ ને ખબર નહોતી, બરાબર સાહેબ? બોલો, તો આ વાત ફ્રોડ છે કે નહીં? છે ને? ના, એ આપણે પછી વાત છે, તમે કહી દો ને તમે શું કહેજો, પછી શું કહેજો, રિલેટિવ ને ખબર નથી. પછી ને છ એ છ ઇન્જેક્શન કોને આપ્યા તમે? આપણે ત્રણ આપેલા છે, બે અત્યારે એમની પાસેથી મંગાવ્યા ઓલરેડી, એમના ઈચ પેશન્ટના રિલેટિવ પાસેથી આપણે બે ચંદ્રકાંતભાઈ માટે મંગાવ્યા, અત્યારે એક એમની પાસે પડ્યું છે. તમારા આગળ જયારે છ આવ્યા ત્યારે તમે તો પેશન્ટને બારોબાર ત્રણેય જણને આપી દીધા ને, છ એ છ પેશન્ટ જે છે બીમ્સ માંથી પોતે જ લઈ આવ્યા. જ્યાં હોય ત્યાં ચંદ્રકાંતભાઈ ના નામે લઈ આવ્યા ને, તો એ તમારો કયો
કયો હક બને છે ચંદ્રકાંત ભાઈ ના નામે તમે આધાર કાર્ડ આપીને કોકને લાવો અત્યારે મારા બાપા હુઈ ગયા સાહેબે એક્સપ્લેન કર્યું સાહેબ ની વાત છે હું ઇન્જેક્શન મૂકું છું સાહેબ ને વચ્ચે નહીં લાવતો એમને કઈ ખબર જ નથી ત્યારે ખબર પડી ચંદ્રકાંત ભાઈ ના નામે તમે વહીવટ કરી લીધો બોલો સાચું છે કે નહીં તો આ ફ્રોડ કરો તમે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે વણસી રહી છે મહામારીના પ્રકોપ વચ્ચે સુરત શહેરની સિવિલ હોસ્પિટલની બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં અત્યાર સુધીમાં સામે આવેલા કિસ્સાઓની વાત કરીએ તો આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દર્દીના સગા પાસેથી ટીસુલોઝુમેબ ઇન્જેક્શનને ચાર્જ વસૂલ કરાયો છે કે જે આ ઇન્જેક્શન નિઃશુલ્ક હોવા છતાં ચાર્જ વસૂલતા વિવાદ થયો છે હજુ ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રીએ સુરતની મુલાકાત લીધી હતી ત્યારે આ કિસ્સો પ્રકાશમાં આવતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે રાજ્યમાં અનલોક થયા બાદ કોરોના સંક્રમણ વધી ગયું છે ત્યારે વડોદરામાં પણ અત્યારે હાલમાં કોરોના વોરિયર્સ ગણાતા પોલીસ કર્મીઓને કોરોના થતાં પોલીસ કચેરી 15 દિવસ માટે બંધ કરવામાં આવી છે મુલાકાતીઓ અને અરજદારોને કચેરીના પ્રવેશ કરવા માટે પણ પ્રતિબંધ લગાવાયો છે કચેરી પર પોલીસ કર્મી અને વહીવટ કર્મચારીઓને પ્રવેશ મળશે અન્ય કોઈપણ વ્યક્તિને પ્રવેશ નહીં મળે તે બાબતના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર